હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મેં ખેતર તો લેટ આવ્યો છું, એટલે 9:30 વાગ્યા હશે, કેમ કે ઠંડી બી બહુ લાગે ને આજકાલ, ઠંડી વધારે લાગે એટલે લેટ આવ્યો છું. તો આજે તો મેં શું કામ કરવાનો છું કે બે કિયાળી ધાણા વાવવાનો છું, તો તે કિયાળી તૈયાર કરીશ. ને વિડીયોમાં નવા હોય તો ભાઈને જરીક સપોર્ટ કરજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને બતાવો કે મારે કયારી કંઈ તૈયાર કરવાની છે. એ સાઈડ તો શું કે પાણી વાળ્યો ને એ ભીનું છે, ચંપલ જોડે બધો કાદવ ચોટી જાય, લાંબાઈથી સરકવું પડે. હા, આટલે બધું ભીનું છે એટલે ચંપલ જોડે કાદવ ચોટી જાય. આપણે આજનું કામ આ છે કે આ બે કિયાળી તૈયાર કરવાની છે અને ધાણા વાવી દેવાના, એ કામ છે આપણે આજે. હવે ઘરે ખાવા જવાની તૈયારી કરીએ, 12:30 નો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘરે ખાવા જઈએ. ને પપ્પા તો અહીં નીંદા છે, તો પપ્પાને બૂટ પાડી દઈએ. પપ્પા ચાલો ઘરે ખાવા, ચાલો જલ્દી. તો પપ્પા બી આવે છે, તો હવે જઈએ ઘરે. ખાઈ બાન બેઠા ઓટલી પર અમે. હારો તમે જાઓ, મેં આવો. પપ્પા જાય ખેતર, ચાલતા ચાલતા જાય છે પપ્પા ખેતર. તો મેં તો જવાનો છું બેડા કાપની કાકાને દવાખાને લઈને, એટલે પપ્પા જાય ખેતર. એ કોણ આવ્યું? ઓરે રે રે, નહીં નહીં આવી, નહીં નહીં. અમે જે કાકા જોડે દવાખાને, કાકો ના બોલ, કાકા જોડે ગાડી ચાલુ કરી દો ને કાકા. કાકા બી જાય નહી છે ને, તારે ગાડી ઉભી કરી દીધી. આ છે બેડા કપની. નંબર કાકા ગયા મેડિકલ માં દવા લેવા. બે કિયાળી ધાણા વાવ્યા, તેમાં પાણી ચાલુ કરી દીધું મેં. બે કિયાળી ધાણા વાવ્યા છે, ભાજીમાં કઈ કઈ જાતનો રોગ આવી ગયો છે, આવો રોગ છે આવો, તો બધી ભાજી ખરાબ થઈ ગઈ છે. તો એને શાકભાજીવાળાને તો અપાય તો નહીં, કેમ કે ખરાબ થઈ ગયો, ઘરાક પણ ના લઈ,
કોઈ ખાવા માટે લઈ જાય તે પણ ના લઈ. એ માટે અમે શું કર્યું હવે કે બધી કાપીને બહાર કાઢી નાખી, વેચવા લાયક નથી આ ભાજી, ખરાબ થઈ ગઈ છે, તેને હવે કાપીને અમે બહાર કાઢી નાખીએ. તો પપ્પા ત્યાં કાપતા છે, ચાર કિયાળી હતી ભાજી, તો હવે એને કાપીને અને હવે આટલું હવે ભાજીમાં નુકસાન થઈ ગયું છે. હવે ટોટલી બધા પાના બગડી ગયા છે. બધા ખરાબ થઈ ગયા છે, બધે જ પાના આવા થઈ ગયા છે. કોઈ કોઈ હાર હોય પણ તે કોઈ મતલબ જ ને, બધું ખરાબ જ ગણાય. તો કેટલી મસ્ત ભાજી છે, એને ફેંકી દેવું પડ્યું બધું કાપી કાપીને.